ચાલો ઘાત ઘાતાંક થંબનેલ જોયું હશે એટલે તમને ખ્યાલ જ આવી જશે કે આમાં કયા કયા દાખલા છે. આવા દાખલાની મેજોરિટીમાં ઘણા લોકોને પ્રોબ્લેમ છે, તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે આવ્યા છે. તો ખાસ વિડીયો જોજો સ્કીપ કરવા વગર. એક મિનિટના શોર્ટ વિડીયોમાં કોઈ દિવસે નોલેજ નહીં મળે, એ તો ટેમ્પરરી મળે. ડિટેલમાં ભણવું હોય તો સમય કાઢીને તમારે વિડીયો જોવાનો. અને બેટાઓ ખાસ નોટ બોલ પેન લઈને બેસજો અને ખાસ ડિટેલમાં જોજો. અને ટીચર્સ લોકોને કહેવાનું કે તમારા વિદ્યાર્થી લોકોને આવો વિડીયો ખાસ મોકલજો. તમે આખો વિડીયો જુઓ અને ખરેખર આ વિડીયો મોકલવા જેવો છે તો તમે મોકલજો. એટલે આપણે આજે ઘાત ઘાતાંકના નિયમો અને કરતા બનાવવાનો. ઘણીવાર કરતા બનાવતા કોઈને નહીં આવડે તો કેવી રીતના, તો તે વિડીયો જોઈએ આપણે. તો ખાસ ઘાત ઘાતાંકની અંદરમાં પહેલામાં પહેલો યાદ રાખો, જ્યારે ગુણાકારના પદો હોય, બરાબર ને, ગુણાકારના પદો હોય અને તમારે ઘાતાંકમાં ઘાતાંક જુદી હોય કે ગમે તે હોય પણ આધાર સરખો હોય. કેવો સરખો હોય? આધાર સરખો હોય તો યાદ રાખો, ત્યારે ઘાતાંકનો સરવાળો થાય. ઘાતાંકનો સરવાળો થાય. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ, ધારો કે 3^4 × 3^7 આવું હોય તો 3^4 × 7 એટલે કેટલી? 11 થઈ જાય. ક્લિયર? એટલે આવી રીતના ઘાતાંકનો નિયમ. બીજો તમારે ખાસ નિયમની અંદર અભ્યાસ કરવો હોય તો ભાગાકાર, એની અંદર ખાસ. તો ધારો કે એની એમ ઘાત હોય અને છેદમાં એની એન ઘાત હોય, જ્યારે ભાગાકારનો સંબંધ હોય ત્યારે ઘાતાંકની ત્યારે બાદબાકી કરવી. યાદ રાખો આ જ વસ્તુ. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે 3^7 × 3^4 હોય તો ભાગાકાર છે. સિમ્પલ, કેમ બાદબાકી ધ્યાનમાં આવે ને? તો 3 ઉપર 7 લખો અને 3 નીચે 4 લખો તો 3 ને 4 ઉડી જવાનું કે નહીં? તો રહેવાના કેટલા? તો સિમ્પલ આ લોજિક. એટલે 3^7 − 4 એટલે 3^3 એટલે 27 જવાબ આવી જાય. 3 ને 3 ગુણે તો આ ઘાતાંકના પ્રાઇમરી રૂલ્સ યાદ રાખો. અને એ રૂલ્સ ભણવા માટે બી તમે ભાગો સભા આવડવું જોઈએ. ગણિતનો જબરજસ્ત પાયો, તો એ પાયો ખાસ અભ્યાસ કરજો. તમે ખ્યાલ આવે બધાના? રહ્યો આવ્યું મગજમાં બધાને? તો આ ખાસ ધ્યાનમાં રાખો. અને આ જો બે આવડે તો ઘણું બધું આવડી જાય તમને, બરાબર. ત્યારબાદ એક ખાસ બીજા રૂલ્સ બી તમે ધ્યાનમાં રાખો. કોઈ વાર આખા પદની ઉપર ઘાતાંક હોય એન, ધારો કે, તો અહીંયા યાદ રાખો એની પણ એન ઘાત કહેવાય, બીની પણ એન ઘાત કહેવાય. ક્લિયર? બધાને ઘાતાંક સરખી આવે મગજમાં, એવું બધાને. ચોથો, તમે આ જ વસ્તુ રૂલ્સની અંદર તમે ચોથાની વાત કરો ખાસ, બરાબર ને, ચોથા રૂલ્સની. ધારો કે તમારે એની ઉપર એમ ઘાત હોય ને ઉપર તેની ઉપર ઘાત, આને કહેવાય ઘાતાંકનો ઘાતાંક કહેવાય. તો એની એમ એન ઘાતાંકનો ગુણાકાર કરી લખવાનો, આનો ને આનો ગુણાકાર. પણ જો અહીંયા કાઉસ નહીં આપેલો હોય, એની એમ ઘાત તેની એન ઘાત, તો અહીંયા એમની એન ઘાત કહેવાય. તો તે દાખલો જુદો. કાઉસ આપેલો હોય તો જ એમ એનનો ગુણાકાર કરવાનો. સપોઝ ઉદાહરણ તરીકે અહીંયા મેં તમને વાત કરું ખાસ, બધા ધ્યાનમાં રાખજો, લખતા રહેજો, આ બધું ખાસ લગી રહેજો ખાસ. ઓકે ઓકે. તો અહીંયા આપણે વાત કરીએ તો શું કરીએ કે 2 ધારો કે 3^4 હોય તો અહીંયા 2 ઘાતાંક કેટલી કહેવાય? 12 કહેવાય. કેટલી કહેવાય? 12 કહેવાય. તો આ આવડવું જોઈએ. ક્લિયર મગજમાં? તો ઘાતાંકના પર્ટિક્યુલર આ રૂલ્સ છે, પણ છતાં બી ઘણીવાર દાખલામાં તકલીફ પડે. તો એ દાખલામાં કયા કયા દાખલામાં ખાસ? તો આ બધા રૂલ્સ આવડે તો તમને કેવા કેવા દાખલાઓ આવડવા જોઈએ. ધારો કે અહીંયા આપણને કીધું કે 15 a^3 b^5 c^3 / 3 a^2 b^4 c^5 આવું આપેલું હોય. એટલે ઘણાના તો આમાં કોણ ટાઈલા આ બધું કર્યા કરે. સિમ્પલ છે બેટાઓ, ખાસ ધ્યાનમાં રાખો. તો એક જ સ્ટેપ કરવાનો, 15 a^3 b^5 c^3 નીચે 3 a^2 b^4 c^5. તો પહેલા સંખ્યા છે તેનો ભાગાકાર કરી લખો. 15 / 3 = 5. ઓકે, આવી ગયું મગજમાં. પછી એની 3 ને નીચે એનો વર્ગ, તો 3 માંથી 2 જાય એટલે એની 1 આવે. તેમ ઉપર 5 છે ને નીચે 4 છે તો બીની બી 1. નીચે સીમાં જુઓ, સીની ઉપર ઘાતાંક 3 ને નીચે 5, તો એનો મતલબ કે નીચે મોટી ઘાત છે તો 5 માંથી 3 = 2. જવાબ આવી ગયો.
એટલે ઘાતાંકના રૂલ્સ આવડે તો બહુ મજા આવી જશે. સિમ્પલ ગુણાકારમાં બી બહુ બધું મોટું મોટું લાંબુ લચાક હોય તમને એવું લાગે. ધારો કે તમને સમજો કે અહીંયા 2×3 = 4, 2×5 = 3, 2×1 = 1, 3×5 = આવું બધું આપે. તો આને એક જ વસ્તુ મગજમાં રાખો, પહેલાં 2 ની ઘાતાંક જોઈ લો. તો અહીંયા કેટલી છે? 1 ઘાત છે. અહીંયા આપણે સમજો કે સમજવા માટે અહીંયા 3 લઈ લે. તો 1 ને 4 એટલે કેટલા? અથવા ઘાતાંક બધાનો સરવાળો 1, પછી આ 1 છે, 2 ની બીજી કેટલી ઘાત છે? 5, બીજી કેટલી છે? 3. તેવી રીતના 3 ની ઘાતાંક જો 4 અને કેટલી છે? 5. તો 2 ની કેટલી આવી? 5 ને 3 8 ને 1 9, અને 3 ની બી કેટલી 9. તો તમારે હવે જો ઘાતાંક જો સરખી બની ગઈ ને તો આને તમે 2×3 = 9 બી કરી શકાય. એટલે એનો મતલબ કે 6 ની 9 ઘાત આનો જવાબ આવી શકે, કરી શકાય. એટલે આવું ઘાતાંક એક પહેલાં આવડવું જોઈએ, બરાબર. આનો પણ ડિટેલમાં ધીરે ધીરે વિડીયો બનાવશો, પણ અત્યારે ખાસ તમને સમજવા માટે શોર્ટકટ મેં બધું બતાવ્યું છે. ત્યારબાદ તમને કર્તા બનાવવાનો. આજે મેઇન આપણું જે થંબનેલ છે તમારો આજે જોયું હશે, તો એ ક્યારે આવશે? તો એ ઘણા લોકોનો લોચો છે. તો એની અંદર એક ખાસ રૂલ્સ ધ્યાનમાં રાખો કે કોઈ પણ વસ્તુ હોય, ધારો કે A/B અને C/D આવો સ્વરૂપ આવે, તો યાદ રાખો એનો સીધે સીધો પહેલાં ચોકડી ગુણાકાર કરી નાખો, AD અને આ બાજુ BC. હવે આમાંથી કોઈને બી કરતા બનાવવાનું, કરતા એટલે ધારો કે એને કરતા બનાવવાનો હોય તો ડીને આ બાજુ છેદમાં લાવવાનો, ધારો કે બીને કરતા બનાવવાનો તો સીને આ બાજુ છેદમાં લાવવાનો. આવું કરતા આવડવું જોઈએ, એને કરતા કહેવાય, બરાબર. તો એ આવડે તો ઘણું બધું. આ ક્યારે કામ આવે? તમને ઉદાહરણ તરીકે આપણે દાખલાની વાત કરીએ. ધારો કે અહીંયા સમજો કે 10 ભાગ્યા અહીંયા સમજો કે 3 = આપણને અહીંયા ઘણી બધું 4/x. હવે ઘણા લોકોને આમાંથી એક્સને કરતા બનાવવાનો એટલે લગભગ મોતિયા મરી જાય. ઓકે, ખાસ એક મિનિટ. તો એ તમને નહીં આવડી રહી તો ત્યારે ખાલી મેં તમને કીધું એક જ પદ્ધતિ. શું કીધું? ચોકડી ગુણાકાર કરી નાખો. તો ચોકડી ગુણાકાર એટલે આ બાજુ આપણને વાત કરીએ 10 ને x = 10x, ને આ બાજુ 4 તારીખ = 12. હવે એક્સને કરતા બનાવવાનો એટલે 10 ને કાં મોકલવાના? આ બાજુ છેદમાં, એટલે 12/10, એટલે આપણને ખબર પડે 1.2 ચાલી જાય. તો આવી રીતના કોઈ પણ, હવે એક્સ ગમે ત્યાં હોય, બસ આ જ એક ટેકનિક રાખો, આ જ ટેકનિક રાખો. સપોઝ આ દાખલાની અંદર આ જ દાખલો 4/x હોતે ને 10/3 હોતે, તો પણ ટેકનિક એક જ, ચોકડી ગુણાકાર. 4 ને 3 = 12, x ને 10 = 10x. હવે એક્સને કરતા બનાવવાનો એટલે 10 ને આ બાજુ છેદમાં લાવવાનો. ઓકે, તો આ બાજુ એક્સ, તો એક્સ બરાબર એમ કહે કે 12/10 = 1.2, જે ભાગાકાર ચાલે તે. આ ટેકનિક આવડવી જોઈએ, અને લખી રાખો, બંનેનું ઉદાહરણ લખી રાખો, અને આવા દાખલા તમે જુઓ કાંકા અમારો પ્રોબ્લેમ હતો. બીજો, ઘણા લોકોનો પ્રોબ્લેમ કેવો કે ધારો કે સમજો કે 2x = -10, તો અહીંયા સિમ્પલ બી આવું ગણતા નહીં આવડે ઘણી વાર. તો તે વખતે બી કીધું કે એક્સને કરતા બનાવવાનું એટલે 2 ને છેદમાં લાવવાના, એટલે -5. આવું આવડી જવું જોઈએ, એટલે આ બી ધ્યાનમાં રાખો. કોઈ વાર આ જ વસ્તુ તમને ઘણી વાર લોકો, મેં છોકરા લોકોને જોઉં, 15/3x હોય, તો આમાં કોઈને એક્સને કરતા બનાવે કે ને, તો ઘણા લોકો શું કરે, એક્સને કરતા બનાવવાના એટલે 3/15 કરી નાખે. આવું ખોટું પડી ગયું. તો તે વખતે હું ધ્યાનમાં આવવું જોઈએ, તમારે એક્સને કરતા બનાવવાનું એટલે 3 છેદમાં જાય, એટલે 15/3/x. પછી તમે એક્સ બરાબર લખો, બરાબર એટલે ગમે તે બાજુ લખી શકો, તો 15/3 = 5. ક્લિયર? સમજ પડી ગઈ? કોઈ લોચો નથી ને બધાને? ખાસ આવડવું જોઈએ. ઓકે, મગજમાં આવે બધાના રિવા? એવી રીતના કોઈ વાર માઇનસમાં હોય, ધારો કે -6x = -9, આવું બધું હોય, તો પહેલાં યાદ રાખો સામસામેનો માઇનસ ઉડે તો ઉડાડી દેવાનો, નહીં ઉડે તો બી મેં કીધું એક્સને કરતા બનાવવાના કે નહીં, તો -9/-6, તો -- નીકળી ગયા, તો x = 9/6, એટલે 3 × 9 = 3×6 રહી જાય કિનારીઓ પક્કું. એટલે આવી રીતના કરતા બનાવવાનો તમને ઘણો બધાને સમજ પડવી જોઈએ. ઘણીવાર કરતામાં કોઈ વાર અહીંયા માઇનસ, અહીંયા જ માઇનસ હોય,
તો તે વખતે બી અહીંનો માઇનસ નહીં મળે, તો બી પ્લસ માઇનસ એટલે જવાબ હામાં આવવાનો માઇનસમાં જ, એટલે 9/6. પછી તમે કરો કે આમ 3 ઉપર નીકળી જાય એટલે 3/2. ઓકે, તો આવું કરતાં પણ બનાવતા આવડવું જોઈએ, છેદમાં હોય છેદમાં નહીં હોય. તો આ બધું ખાસ વિડીયો છે એટલે આ વિડીયોનો ખાસ અભ્યાસ કરજો. બીજો, કોઈ વાર સાદુરૂપ હોય 2x + 3 નીચે 3x + ધારો કે 5 બરાબર, અહીંયા 5 3/3 આપેલા હોય, આવા દાખલા આવે એટલે લગભગ ઘણા બધાનો ફ્યુઝ ઉડી ગયો. તો તે વખતે યાદ રાખવાનું કે આવા 3 અહીંયા જાય એટલે 3 2x + 3, આ બાજુ 3x + 5 આ બાજુ જાય, ચોકડી ગુણાકાર કરી નાખો ઘણી વાર ખાસ કેમ, અને પછી કાઉન્સ છૂટા પાડો. તો 3 2 6x, 3 4 9, આ બાજુ 5 4 15x + 5 5 25. ક્લિયર? પછી આ 15x આ બાજુ કાઢો તો 6x - 15x, કેમ કે વત્તા આ બાજુ જાય તો માઇનસ, માઇનસ હતો તો પ્લસ, તેમ આ પ્લસ 9 આ બાજુ જાય એટલે 25 - 9. હવે 6x - 15, હવે ઘણી વાર 6 - 15 બાદ કરવાના તો ઘણા લોકોને લોચો, એટલા માટે કીધું કે આપણો ભાગો સભાનો નિયમ ખાસ ભણી લેજો. આપણા ચેનલમાં જાઓ, સૂર્યાસ એજ્યુકેશન કેર, અને તેમાં ભાગો સભા રૂલ્સ બતાવેલો છે. એટલે 6 - 15 જાય એટલે કેટલા, માઇનસ આપણને ખબર 9x. ઘણી વાર લોકો -9 લખી કાઢે અને x ભૂલી જાય, તો આવું બી નહીં કરો ખાસ. અને આ બાજુ 25 - 9 જાય એટલે કેટલા આપણા, તો 16 આવી જાય. તો એક્સને કરતા બનાવો એટલે -9 કાં લઈ જવાના આપણે, 16 નીચે બસ. તો -16/9 જવાબ તમારો આવી ગયો. ક્લિયર? એટલે આવા અવનવા નિયમ તમારા, આજે કીધું ઘાતાંક, ઘાતાંકના નિયમો કરતા બનાવવાનો નહીં ખ્યાલ આવે તો આ વિડીયો જોયો હશે, લગભગ 100% ખ્યાલ આવી ગયો હશે. તો એ વિડીયો જુઓ, વારંવાર જુઓ અને અભ્યાસ કરો, બહુ મજા આવી જશે, જબરજસ્ત મજા આવી જશે. નહીં તો તકલીફ પડે ખાસ, એ ગણિત ભણવું હોય તો થોડુંક બેસવું પડે, સમય કાઢીને બેસવું પડે, ફ્રેશ સમયે બેસવું પડે. હું વિડીયો જોજો, બહુ મજા આવી જશે. એટલે આવું અવનવું લઈને આપણે સરસ મજાનું મેશ લઈને આવશું, બરાબર. નવી ક્લિપ બી બતાવી છે, એ ક્લિપને બી જોતા રહેજો, જેમ ખાસ ભાગો સભા તો જોતા રહેજો, ખાસ ગણિતનો પાયો છે, બરાબર. અને જબરજસ્ત આગલો વિડીયો બી તમને કીધો કે પ્રાઇમરી કેટલું આવડવું જોઈએ તો હાઈસ્કૂલ મજબૂત થાય, તો તેનો બી વિડીયો અંદર બતાવેલો છે, પાર્ટ 1, બરાબર. તો તે ખાસ જોજો, એની સિરીઝ આવશે હવે, પાર્ટ 2 પાર્ટ 3 પાર્ટ 4. તો આ બધા જ આવડે તો તમારું હાઈસ્કૂલ જબરજસ્ત ટકાવારીમાં તમારું જશે અને ફર્સ્ટ નંબર આવશે. ઓકે, પાક્કું? વિશ્વાસથી કામ કરજો મારી સાથે, મજા આવશે. ઓકે.